પડેલું છે. એક આ નિમિત્ત છે, એક આ નિમિત્ત છે, એક આ નિમિત્ત છે, ધીરે ધીરે નિમિત્તમાં છે. ઘરનો છે તો પણ છેડે આવ્યું છે, છેડે ધીરે ધીરે આવે ને. કેટલું ઓળંગવાનું હોય છે, શું ઓળંગવાનું, જગાડે પણ સંસ્કારો, નવામાં પ્રેરે પણ સંસ્કારો, ગંદી બાજુ લઈ જાય પણ સંસ્કારો. એટલે આ જ સુધારી નાખીએ તો કાલ સુધરી જાય. કાલ આવ્યા વગર રહેવાની નથી, મોટા ખેર કાલ નથી આવવા, આવ્યા વગર રહેવાની તો કાલ સુધરેને માટે આજ સુધરવામાં વાંધો હું, આજે મજા ને કાલે મજા, મજા મજા ને મજા. એવું પાકો લેખો મોટા કે આજ બરાબર જાળવી લીધી તો મીન મેક ફરક નથી, કાલ હારી થવાની. મીન મેક ફરક નહીં એમાં, કાલ હારી થવાની. આજ પર આધાર કાલ. પેજ નંબર 42 નિમિત્ત મોટા 12 સપ્ટેમ્બર 2018 ને બુધવાર નિમિત્ત 8મી કડી છે. પ્રકરણ નું નામ છે અનુભવી નું નિમિત્ત સાથેનું કર્મ. અનુભવી આપણે એમાં ક્યાંય નહીં, આપણે સમજી લેવાનું. મોટા હોય, છણા કાકા હોય, નંદુભાઈ હોય, આ બધા અનુભવી. એનું કર્તવ્ય આપણે અરે કેવું છે, અનુભવી છે ને આપણે હરખા બધા. એ સંસ્કાર સારા હોય, થોડુંક આવડે. બાકી અનુભવી બનુભાઈ હારો સાક્ષાત્કાર થોડો થયો એ અનુભવી કહેવાય. પણ છોડો, આગળ આમ બે ચોપડી વધારે ભણ્યા એ તમને સમજાવી શકાય. કરવાનું તમારે બે જવાને ઉઠો એમ. ધીણા કાકા મને કહે જુદું ને હું તને કહું એ જુદું હોય. એ અનુભવની વાણી આવે ને, પછી તો અસર થતી હોય તો આપણે સમજવું કે ફાયદો છે. તો કેટલા ઉઠે સહકાર પૂરે પૂરો જો તેવા સાથ હોય જે ચેતનાત્મક સંપૂર્ણ કદી મિથ્યા ન જાય તે એવાઓને તમે સરળતા સહકાર સગવડ સ્વીકારાત્મક ભૂમિકા આપી દો તો એ તમારું કોઈ દિવસ ચેતનાત્મક સંપૂર્ણ રીતે તમારું જોડાઈ જાય. તમારી યારે કદી મિથ્યા ન જાય. એવાની યારે સહકારથી જોડાયા તમે તો તમને ખોટ જાય જ નહીં. એક ગુલાબથી ભરેલું ઘર હોય છે, બંધ તાળું મારી દીધું, ખાલી આપણે તે દિવસનું કર્યું જન્મ દીધો, બે ત્રણ દિવસ સુગંધ આવે તો જેની આજે તમે સહકાર ભળી ગયા તેની સુગંધ તમારામાં આવે છે. પણ તમે આમાં કલાક બેસો ને ક્યાંક જાઓ તો એમાંથી બીજાને સુગંધ આવે, એવું છે આ ચક્કર. એટલે ઘરમાં સુગંધ વધે એવું કરવું. સહકાર પૂરે પૂરો જો તેવા સાથ હોય જે ચેતનાત્મક સંપૂર્ણ, જે પૂરેપૂરો અનુભવી છે એને સહકાર જો આપી દીધો તો કદી મિથ્યા ન જાય તે. નકામો સમય તમારો બગડો નથી. પાકું નિમિત્તે સંકળાયેલું અનુભવીનું જીવને તેવા બધાની સંગાથે ખેલે શું નિજ જીવને. જે જે નિમિત્તમાં આવે એની સાથે ભળી અડીને મળી ભળીને ગળી જાય. કોણ અનુભવી બીજા સાથે રમે છો તે
બીજા સાથે રમે છો તે તે છતાંય અંતર દેહને સર્વ નિમિત્ત માયેનો હરિભાવ અખંડ છે. એક જીવ નિમિત્તનો બાજુમાં બેઠો હોય, બીજો એક જીવ એવો આવે, બીજો એક જીવ એવો આવે કે નિમિત્તમાં ના હોય કદાચ, તો શું થાય? તો છતાં પણ એની આ રીતે જોડાયેલું હોય હજી, એની આ રીતે જોડાયેલું હોય હજી, ભલે આની સાથે નથી તો પણ આની આ રીતે જોડાયેલું હોય. બીજા સાથે રમે છો તે છતાં અંતર દેહને સર્વ નિમિત્તમાં એનો હરિભાવ અખંડ હોય. હરિભાવ અખંડ હોય એટલે એને નિમિત્ત આ રીતે જોડાયેલો જ રહે, આની આ રીતે ભલે વાત કરતો હોય પણ એના મનમાં નિમિત્તનું બધું હાલતું હોય. ચાલે એવો ને અનુભવી નિમિત્તે સંકળાયેલા બીજા જે જે જનો હૃદય તે સૌ માટે પ્રવેશીને નિમિત્ત કર્મ કેવા કરે. નિમિત્તમાં સંકળાઈ ગયા આપણે, એમાં નિમિત્તમાં આવી ગયા તો પછી એમાં એ પ્રવેશ કરીને એના બધા કામ કરે. બધા કામ એટલે પહેલું કામ કયું આવે એમાં? પહેલું કામ એ, બીજું કામ નહીં ભગવાન તરફ વાળવાનું પહેલું કામ, પછી એના બધા કામકાજ હોય ને તો જ વળે ને એનો અટવાતા હોય. કામ બધા કરી ના દે તો વળે ક્યાંથી? એમાં એમાં પડ્યો રહી, ધીરે ધીરે એની બુદ્ધિ એવી બનાવે પછી એને હુજે આનું કેમ કરવું, કારણ ત્યાં સુધી હુજતું જ ના હોય. બેર મારી ગઈ હોય, શું બેર મારી ગઈ હોય? શું બુદ્ધિ બેર મારી ગઈ એટલે શું થાય? બુદ્ધિ બેર મારી ગઈ, મૂળ જેવું થઈ જાય. પૂજે નહીં હું કરવું, ના કરવાનું આડાવડું મંડે થવા અબડાઈ જાય એટલે મોટા એમ બુદ્ધિ બેર મારી ગઈ એમ બોલે. હા મંડે સીધું થાવ. નિમિત્ત જે મળ્યા એવા બીજાના સૂક્ષ્મ અંતરે શો અનુભવીનો સ્પર્શ છાપ અદીઠ છોડે એમાં પાડે. નિમિત્ત જે મળ્યા એવા બીજાના સૂક્ષ્મ અંતરે, એવું કે સાહેબ? નિમિત્ત જે મળ્યા એવા બીજાના સૂક્ષ્મ અંતરે શો અનુભવીનો સ્પર્શ છાપ અદીઠ પાડશે. બહાર હતો, બહાર છે, થોડોક બહાર છે, આવડે છે હજી એક વાર વાંચું, નહીં તો બાર છે, અડધો બાર હતો. બાર વાળાને પૂછું પછી માથા કૂટ થાય, બીજાનો શોપ થઈ જાય, તને પૂછવા જેવું નહોતું. નિમિત્ત જે મળ્યા એવા બીજાના સૂક્ષ્મ અંતરે શો અનુભવીનો સ્પર્શ છાપ અદીટ પાડશે. અનુભવીએ જે નિમિત્ત અંદર જે છાપ પડી છે એની છાપ જે નિમિત્ત છે બીજે જાય ન્યાય થોડી દેખાય. તમને શું કયો સાહેબ? એવું જ તે ગુજરાતી ઓલાને દેખાશે નહીં, કેમ આવો છે પણ એને એનો એટલે સારો લાગે છે કે એના અંદર કોઈ અનુભવીની છાપ પડેલી છે. અચ્છા રમેશ, એવું છે? હરિયો હરિયો. હવે મને જે સમજાવ્યું એ કહું. નિમિત્ત જે મળ્યા એ તો ખરા, પણ બીજા છે સામાન્ય જીવો બેઠા ને અમે બીજા એના સૂક્ષ્મમાં એની અસર પાડે અનુભવી પોતે અંદર સુષુપ્ત રીતે રહી જાય, ધીરે ધીરે પાછા એ નિમિત્તમાં આવે. સાહેબ સમજાઈ ગયું? નિમિત્ત જે મળ્યા એવા બીજાના સૂક્ષ્મ અંતરે, નિમિત્ત જે મળ્યા એમાં તો જાણે પડે જ છે પણ બીજા જે ઉપર લીટી છે ને નિમિત્તમાં સંકળાયેલા બીજા જે જેનો એ સૌમાં પ્રવેશે નિમિત્ત કર્મ કરે બીજા સાથે રમે છો, એ રમતો જ એની યાર હોય સાહેબ, એમાં પણ એના સૂક્ષ્મ સંસ્કાર પડતા હોય. ઊંડું ઊંડું આ છે લાગે અર્થ કરી તો આ એની હારે છે આ કડીઓ બધી. નિમિત્ત જે મળ્યા એવા બીજાના સૂક્ષ્મ અંતરે
શું અનુભવીનો સ્પર્શો, સ્પર્શ કોનો છે? અનુભવીનો છે. છાપ અદીઠ પાડે એ ખબર ના પડે, ભલે એને પડી ગયો એમ. સંસ્કાર એટલા કે આપણે હતા એવા જ છે, એ હોય નહીં. પછી ટાઈમ આવે ત્યારે જાગે, ત્યારે ભાગે. નિમિત્ત કારણે જે કોઈ હોય ચેતેલ જીવને, તેને અનુભવી સ્પર્શ ન્યાલ કેવો કરે હૃદય. નિમિત્ત કારણે જે કોઈ હોય ચેતેલા જીવને, કે જા જાગૃતિપૂર્વક સાધના બરાબર દ્રઢ થઈને કરતા હોય, એને અનુભવીનો સ્પર્શ મળી જાય તો ન્યાલ થઈ જાય. એવાને ન્યાલ થઈ જાય. ઊંચું નિમિત્તને લીધે મથે અનુભવી ઘણું. નિમિત્ત ચકચસ્કે જ્યાં ના, પેલો પછી કરે જ શું? ક્યાં ભરાઈ ગયો એ નિમિત્ત? સંસારમાં, રાગ દ્વેષમાં, ઈચ્છાઓમાં, માન માન, આ બધા ફસાણો હોય. એટલે ઓલો ઘૂસી ના આવે, અહમ મૂળ અહમ પાયામાં. અહમ હોય એટલે અંદર જાય નહીં. પછી શું કરે? પ્રશ્ન જ છે. ઊંચું લીમી નિમિત્તને લેવા માટે અનુભવી ઘણું કરે, પણ ઓલો અહીંયાથી હાથ લાંબો ના કરે તો કેમ પકડે હાથ? આમ કરીને અદબ રાખીને બેસી ગયો હોય તો કઈ ન થાય. સંસારમાં માનવું હોય, રાત દિવસમાં માનવું હોય, ઈર્ષા દેખાય થતી હોય, કોઈ જોઈને રાજી ના થાય, જીવ એવા જીવ થઈ જાય તો મોટા ક્યાં અંદર ઘૂસે? અરે પારકાનું જોઈને રાજી થયા, હારું જોઈને તો પેલું પગથિયું ચડી જાય. આવો સરળમાં સરળ માર્ગ છે. રસ્તમ સાહેબ હું બોલ્યો તો કેવો શબ્દ હતો? બધા એક વસ્તુ સમજાઈ જાય બધું સીધો. તમે પૂછવાનો અર્થ આમ, સમય વર્તે સાવધાન. સમય વર્તે સાવધાન, હા. કેટલું બધું ઊંચું વાક્ય છે, આમ લાગે એક લીટી છે. આખી સાધના આવી જાય. સમય વર્તે સાવધાન, સમય જેવો હોય એમ વર્તું. આપણે બેસાડામાં જાય દાંત કાઢતા જાય, સમય. લગ્નમાં ગયા તો હસતા જવું, હો કરતા, એ રજો ગુણ હાલતો, એને ભળી જવું. આપણે જોતા જોતા મજા તો કરવી જ, બધા એને મજા તો કરવાની ને, પણ અવરાય જઈ નહીં કરવાની, અવરાય વગર કરવી. એ લોકો અવરાય કરે, એમાં લુપ્ત હોય, આપણે એમાં તરતા તરતા કહું. બસ એનું નામ સાધના, એનું નામ સાધના. આ બધા પ્રયોગ કરતા રહેવા. સમય વર્તે સાવધાન, સમય વર્તે સાવધાન. સમય જ ભગવાન છે, તો એ જ બધું કરતો હોય તો એની ગમે એમ વપરાય ને. રમેશ ને પપ્પા કહેતા હોય, ખીજાતા હોય, ત્યારે રમેશ કે મોટા આમ કહેતા હતા, પપ્પા જો તમને કહું યાલે અહીંયા એ સમય છે, સાંભળવાનો સમય છે. સાંભળી લ્યો, મને ભવિષ્યમાં સાંભળે એમ નથી, ક્યારેય સંભળાવવાની જરૂર. એમ સાંભળવાથી ફેર ના પડે, ના પડે. ભૂખ લાગ્યા વગર મોઢા બટકા મૂકી દે ને ઉલટી કરે, એવું છે આ બધું. ભૂખ લાગ્યા વગર કાંઈ થાય નહીં. નિમિત્તે સંકળાયેલા છતાં અનુભવીને જે સત્સંગ જીવને થતા, લાંબો ગાળો ટકે જો તે બધું નિમિત્તનું તહા. શ્રી અભિમુખતા હૈયે તે ઉપાસના ઉપાસવા તણો, સ્વ અનુભવીનો ધર્મ નિમિત્તે ધર્મ તે ઉગે. ચાલીટી ભેગી હોવી જોઈએ, પણ ભેગી ગાઈ દઉં છું. છતાં નિમિત્ત ચસ્કે જ્યાં ના, પેલો ફરી પાછો કરે શું તે? છતાં અનુભવી, નિમિત્તમાં છે ને પેલું અનુભવી, છતાં અનુભવીનો જે સતસંગ જીવને થતા, લાંબો ગાળો ટકે એ સત્સંગ જો તે ભલું નિમિત્તનું તહા. લાંબો ગાળો હેલું હોય તો નિમિત્તનું ભલું થાય. પછી ભલું શેને કહેવાય? તો અભિમુખતા સિંહે તે ઉપાસવા તણો, સી અભિમુખતા હૈયે તે ઉપસાવવા તણો, સો અનુભવીનો ધર્મ નિમિત્તે ધર્મ તે ઉગે. ધીરે ધીરે પેલો નિમિત્તે ચડે. શ્રી અભિમુખતા અહીંયામાં
તે ઉપસાવવા તણો, જેટલી એની અભિમુખતા થઈ એને જલ્દી ઉપસાવવા માટે, એટલે એને જલ્દી બહાર લાવે, જલ્દી જલ્દી અભિમુખતા થાય ભગવાન પ્રત્યે, એને માટે શોખ અનુભવીનો ધર્મ નિમિત્તે ધર્મ તે તરત મંડે ઉગવા થવા માંડે છે. એટલે પૈસાનું દાન આપે મોટાથી કઈ ગઝલ છે એ બધાનું ભલું તો હું શું કરું, એમાં આવે ને બોલજે, થતા કર્મે ખરેખર હો ભાવ જેવો તે પ્રમાણે તે જ પરિણામ, પરંતુ નિશ્ચિત છે હૃદય ઉપસાવવા અર્થે કૃપાથી પ્રાર્થના થઈ છે, છેલ ઉપકારોને થયેલા ઉપકારોને હૃદય ઉપસાવવા અર્થે, જે ઉપકાર તમે કર્યો હોય મોટા કે મારા પર એ જલ્દી ઉપર આવે, તમને એનો ફાયદો મળી જાય એના માટે કૃપાથી પ્રાર્થના થઈ છે ઉપસાવવા અર્થે. આ એ છે ઉપસાવવું, ભગવાન તરફનો ભાવ તમારો વધે એના માટે. હું બીજું તો હું કરી શકું, તમે મને મદદ કરી, દાન કર્યું, મને ખૂબ મારું બધું ધ્યાન રાખ્યું, પણ તો બીજું તો મારાથી શું થાય, પણ તમારા ભાવ તમારામાં દિલમાં જલ્દી ભગવાન વસે એવો, તમારામાં દિલમાં ઉપસાવે એટલું દેવ દિલને ક્લિયર કરે કે ભગવાન સાથે ભળી ગઈ, એના માટે પ્રાર્થનાઓ થઈ છે તમારા માટે કે આ મારું બહુ ભલું કર્યું, એનું કલ્યાણ કરજો સાહેબ. હરિયો મોટા દેવ સરસ થઈ ગયું, એક પાનામાં તો આજે ગગડી જાય પ્રભુ.